આપનું સ્વાગત છે. આપણે ભાગ એકની અંદર પાઠ 19 આપણા સાથી એની સમજૂતી. હવે ભાગ બેની અંદર આપણે થોડા સવાલ જવાબ જોવાના છીએ. તેને જોઈએ કે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન છે આપણને, પંખીને શું ખવડાવી શકાય? તો આપણે પંખીને શું ખવડાવી શકાય આપણે પાઠની અંદર સમજાવ્યા છે. પંખીને વિવિધ પ્રકારના અનાજના દાણા ખવડાવી શકાય છે. આ ઉપરાંત બીજો પ્રશ્ન છે કે કયા પ્રાણીઓનું દૂધ ખોરાક તરીકે ઉપયોગી છે? આપણે અહીંયા પાઠની અંદર સમજાતા કે ગાય, ભેંસ, મગરી વગેરેનું દૂધ આપણે ખોરાક તરીકે ઉપયોગી છે. આ ઉપરાંત ત્રીજો પ્રશ્ન છે કે કયા પ્રાણીઓ ભાર વહન માટે ઉપયોગી છે? ભાર વહન પાઠની અંદર આપણે જોયું કે બળદ, ઘોડો, ઊંટ અને હાથી ભાર વહન માટે ઉપયોગી છે. આ ઉપરાંત ગધેડું પણ એ ભાર વહન માટે ઉપયોગી પ્રાણી છે. ઊનમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે? આપણને ઘેટું એ આપણને ઊન આપે છે. તો ઊનમાંથી શાલ, સ્વેટર અને મફલર બને છે, જે આપણે આ શિયાળાની ઋતુમાં પહેરીએ છીએ. પ્રશ્ન છે 5, પ્રાણીઓમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થાય છે? તો પ્રાણીઓમાંથી આપણને એક તો દૂધ, માંસ, ઘી, લાખ, મધ, રેશમ, ઊન, ચામડું, ઈંડા વગેરે વસ્તુઓ પ્રાપ્ત થાય છે. તો દૂધ એ આપણે ગાય, ભેંસ, બકરીમાંથી મળે છે. માંસ એ જે જંગલી પ્રાણી છે, નાના પ્રાણીઓને મારીને ખાય છે, એ એનો ખોરાક છે. બીજું પણ મનુષ્ય પણ માંસનો ઉપયોગ કરતા હોય છે, એટલે કે માછલી, માછલીને આપણે મારીને માંસ ખાતા હોય છે. ઘી એ ગાય ભેંસના દૂધમાંથી દહીં જમાવીને આપણે ઘી બનાવીએ છીએ. લાખ એ પ્રાણીમાંથી મળે છે. મધ એ પણ મધમાખીમાંથી આપણે મળે છે. રેશમ એ એક પ્રકારના રેશમના ઝાડ ઉપર કીડા તૈયાર થાય છે, એમાંથી આપણને રેશમ મળે છે. ઊન એ ઘેટા બકરામાંથી મળે છે. ચામડું એ આપણને મરેલા પ્રાણીઓમાંથી ચામડું મળે છે, એમાંથી આપણે પટ્ટા, બેગ, પાકી વગેરે આપણે એમાંથી બનાવી શકીએ છીએ. ઈંડા એ મરઘીમાંથી આપણને મળે છે. આ ઉપરાંત બીજી આપણે ખાલી જગ્યા પણ આપણે જોઈએ છીએ. ખાલી જગ્યા એ કે ખાલી જગ્યા ખેતી કામ માટે ઉપયોગી પ્રાણી છે. તો ખેતી કામ માટે બળદ અને પાડા ખૂબ જ ઉપયોગી છે. તો આપણે મેઇન પોઈન્ટ આવે છે બળદ, તો આપણે ખાસ કરીને આપણે બળદ લખી શકીએ. બીજું છે ખાલી જગ્યા રંગબેરંગી જીવજંતુ છે. તો તમે જુઓ છો કે પતંગી તો ખાસ કરી ઉડા બહુ જ કરતું હોય છે, અને આપણે જોઈએ છીએ દરેક પતંગિયા રંગબેરંગી આપણને જોવા મળે છે. ઘોડાનું રહેઠાણ ખાલીયા છે. તો આપણે પાઠની અંદર જોઈ ગયા છે કે ઘોડાનું રહેઠાણ એ તબેલો છે. પશુઓ ખાલીયાને જન્મ આપે છે. પશુઓ પણ જન્મ આપે છે તો કે બચ્ચાને. આ ઉપરાંત 5 નંબરની ખાલીયા, ખાલીયા કુવા, મકાન કે દિવાલની બકોલમાં મારો માતુલ્ય રહે છે. મેં તમને કહ્યું પાઠની અંદર કે દરેક પંખીઓ જુદા જુદા માળા બનાવે છે, કે કેમ કે દરજીઓ એ પાંગળા સીવીને માળો બનાવે છે, સુગરી એ ઘાસના તણખલા ગૂંથીને માળો બનાવે છે, બુલબુલનો માળો તો ગોળ નાની ટોપલી જેવો હોય છે, તો કબૂતર પણ એ કૂવા, મકાન કે દિવાલની અંદર માળો બનાવે છે. એ જ રીતે આપણે થોડા રાખોટા પણ જોઈએ. કૂતરો આપણા ઘરની ચોકી કરે છે, કે સાચું? તો આપણે કહીશું કે દરેક પ્રાણીઓ આપણને કંઈક ને કંઈક રીતે ઉપયોગી જોવા મળે છે. તો કૂતરો આપણને ચોકી કરે છે, તો આ રીતે આપણને ઉપયોગી છે. બળદ સવારી માટે ઉપયોગી પ્રાણી છે. તો બળદ ઉપર બેસાય, ન બેસાય, બળદ ઉપર બેસાય અને એ ભાર ખેંચે પણ એ સવારી માટે ઉપયોગી નથી, તો એના ઉપર શું આવે? ચોકડી. ગાય અને ભેંસનો ખોરાક ઘાસ ગોળા છે. હા, તો ગાય અને ભેંસનો ખોરાક એ ઘાસ ગોળા છે. એમને જો માંસ નાખવામાં આવે તો માંસ ખાય નહીં. ગરોળીનો ખોરાક રોટલી છે. તો ગરોળી રોટલી ખાય? ના, તો ગરોળી રોટલી ખાતી નથી. એ દિવાલ ઉપર ચોટેલા જે જીવજંતુ હોય એને
ખાય છે. સાપ વાડામાં રહેનારું પ્રાણી છે. તો ખોટું, સાપ એક જ જગ્યાએ વાડામાં જ રહે એવું હોતું નથી. સાપ તો ફરે જતો હોય છે, વાડામાં એક જ જગ્યાએ કંઈ રહેતો નથી. સ્કૂટર અથડાવવાથી ગંગમાં ગાયને પગમાં ઈજા થઈ. તો હા, સ્કૂટર અથડાવવાથી ગંગાની ગાયને ઈજા થઈ હતી. તો આજે આપણે પર્યાવરણની અંદર પાઠ 19 આપણા સાથે પહેલા ભાગની અંદર આપણે સમજૂતી થોડી સમજાવી હતી, બીજા ભાગની અંદર આપણે સવાલ જવાબ સમજાવ્યા છે.